ધોરણ 9 કાવ્ય 5 સુભાષિત વૈભવનો આપણે અભ્યાસ કરીશું. આમ જોવે તો કે તમે 6ઠા ધોરણમાં 7મા ધોરણમાં 8મા ધોરણમાં એક કાવ્ય એવું હોય કે જે સુભાષિત તરીકે આવતું હોય, તો અહીં આપણને આ કાવ્ય 5માં કુલ 8 સુભાષિત આપેલા છે. આપણે 4 સુભાષિતનો અભ્યાસ કરવાનો છે. તો જુઓ, સુભાષિત એટલે શું? તો કે સુ એટલે સારું, ભાષિત એટલે બોલાયેલું, કહેવાલે કહેવાય કહેવાયેલું, બરાબર. આપણે નથી કહેતા ભાષણ, બરાબર, જેનો અર્થ થાય કે ખૂબ સારું બોલાયેલું, બરાબર. એ કોના સમાન છે? તો કે વૈભવ. આપણે કહીએ ધન સંપત્તિ, વૈભવ તો એના સમાન છે, બરાબર. તો સારું બોલાયેલું, જે સુવિચાર આપણે કહીએ, સારી સારી વાત હોય, તે સુભાષિત રૂપે આપણને આપેલી હોય. તો પહેલો સુભાષિત પાઠકા ગુણાહા છેલ્લે લખ્યું, બરાબર. તો પાઠક એટલે જેને આપણે કહીએ વાચક, વાંચનારો વર્ગ, કે દરરોજ વાંચન કરે છે નિયમ સાથે, બરાબર. આ પાઠક છે, એમાં ગુણ હોય, પણ કેટલા ગુણ, બરાબર. તો એ ગુણ આપણને 6 ગુણ અહીંયા આપેલા છે. જો શેડતે પાઠક ગુણા, આ 6 પાઠકના ગુણ છે. એટલે પાઠક એટલે તો કે વાચક, વાંચનાર વર્ગના કેટલા ગુણ? તો કે 6. તો જુઓ, પહેલો ગુણ માધુર્ય એટલે મધુરતા, અક્ષર અભિવ્યક્તિ એટલે અક્ષર કરવાની અભિવ્યક્તિ, એટલે પોતાની વાત રજૂ કરવાની, સામેવાળાને સમજાવવાની અભિવ્યક્તિ, પદછેદ, પદનું વિભાજન કરવું. આપણને ખ્યાલ છે વ્યાકરણનો વિષય પદછેદ, કોઈ પણ વાક્ય છે એમાં આરોહ અવરોહ સાથે જ્યાં અટકવાનું હોય ત્યાં જ અટકીએ. જેમ તમે આગળ અભ્યાસ કરશો તો અલંકાર છંદ ભણવાના આવશે, તો એની અંદર અમુક જગ્યાએ અટકવાનું, ત્યાં જ અટકવું પડે, એને કહેવાય પદછેદ. સુસ્વર, સારો સ્વર, મધુરતા, અક્ષરની અભિવ્યક્તિ, પદછેદ અને સારો સ્વર. ધ્યેય, ધીરજ, લય સમર્થ અને લયમાં યોગ્ય. ચ શેડતે પાઠક ગુણાહા, આ 6 પાઠક એટલે કે વાચકના ગુણો છે. શેડતે પાઠક ગુણા, પ્રશ્ન પૂછાય કે વાચકના ગુણો કેટલા અને ક્યાં ક્યાં, તો વાચક એટલે પાઠક, એના કેટલા ગુણો છે? તો કે 6. ક્યાં ક્યાં? તો કે મધુરતા, અક્ષરની અભિવ્યક્તિ, પદનું વિભાજન કરવું, પદછેદ, સારો સ્વર, ધૈર્ય અને લય. લયમાં યોગ્ય, આરોહ અવરોહ સાથે જે ગાન કરે, ગીત ગાય, એને લય કહેવાય, લયબદ્ધ. આ 6 પાઠકના ગુણો છે, બરાબર. પહેલાનો અનુવાદ ફરીથી જોઈએ કે મધુરતા, અક્ષરની અભિવ્યક્તિ, પદછેદ, સારો સ્વર, ધૈર્ય અને લયમાં યોગ્ય, આ 6 પાઠકના ગુણો છે. બીજો શ્લોક, બીજા શ્લોકની અંદર આ સંસારમાં કઈ પણ વસ્તુ સ્થિર નથી. આપણને એવું સમજાવે કે દરેક વસ્તુ, આપણે ઘણી વાર તમે સાંભળ્યું હોય કે આજ કોઈની પાસે ઘણી બધી સંપત્તિ હોય તો કાલ ન પણ હોય, બરાબર. એટલે એવું નથી કે એક માણસ પાસે સંપત્તિ આવી તો એની પાસે ધરે, આ બધું કેવું છે? તો કે અસ્થિર, સ્થિર નથી. તો એ મહત્વ સમજાવવા અને સાથે સાથે સ્થિર શું રહે? તો કે માણસે કરેલા કર્મો. આપણને ખ્યાલ છે કે માણસ પાસે કેટલી બધી સંપત્તિ હોય તો તેમને તેમ નથી રહેવાની, પણ માણસે સારા જે કાર્ય કર્યા હોય એ હંમેશા તેની સાથે રહે, એવું સમજાવે છે. જુઓ, ચલમ ચિત્ત, ચિત્ત એટલે આપણું મન, આપણું હૃદય, એ કેવું છે? તો કે ચલ, એ સ્થિર નથી, બરાબર. આપણું મન છે એ સ્થિર નથી. આપણે ખ્યાલ છે કે ઘણી વખત કોઈ હોય એને સંગીતમાં રસ હોય તો આગળ જતા એવું પણ બને કે એને ચિત્રમાં રસ, એટલે ચલમ ચિત્તમ, આપણું ચિત્ત છે હંમેશા એમ કહેવાય કે સ્થિર રહેતું નથી. ચલમ વિતમ, એવી રીતે વિત એટલે ધન સંપત્તિ, એ પણ સ્થિર નથી, બરાબર. ચલમ નો અર્થ આમ અસ્થિર થાય, અને આપણે એને બોલીએ તો કે સ્થિર નથી, બરાબર. વિત છે એ આજ સંપત્તિ આપણી પાસે હોય તો કાલ કોઈ બીજા પાસે હોય, એટલે ચલમ ચિત્તમ, આપણું મન પણ સ્થિર નથી. ચલમ વિતમ, આપણી પાસે રહેલા વિત પૈસા પણ સ્થિર નથી. ચલિત જીવિત યૌવને, જીવિત એટલે આ જીવન, બરાબર. આપણે ખ્યાલ છે કે માણસનું મળેલું જીવન છે એ પણ એક દિવસ નાશ થવાનું છે, એનો પણ એક દિવસ ક્ષય થવાનો છે, એટલે આ જીવન પણ સ્થિર નથી. અને યૌવન, આ યુવાની પણ સ્થિર નથી, બરાબર. બાળક હોય એ ધીમે ધીમે યુવાન બને, વૃદ્ધ થાય, બરાબર. અને એકવાર યુવાન બનો તો હંમેશા એ યુવાન રહેવાનો નથી, બરાબર. ચલમ ચિત્તમ, આપણું હૃદય સ્થિર નથી, મન સ્થિર નથી. ચલમ વિતમ, પૈસા સ્થિર નથી. ચલે જીવિત યૌવને, આ જીવન અને યુવાની પણ સ્થિર નથી. ચલા અચલમ ઇદમ, આ ચલ અને અચલમાં,
બરાબર, ચલા ચલમ સંધિ બની. આ ચલ અને અચલ બધામાં સર્વ એટલે બધામાં કીર્તિ હિ જીવિત, એ કીર્તિ એટલે માણસે કરેલા સારા કામ, માણસે કરેલા સારા કર્મો એ જ હંમેશા જીવિત રહે છે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે ગાંધીજી છે બરાબર, તો આજે પણ લોકો છે એના વિચારને માન્ય કરે, આજે પણ લોકો છે એની વચ્ચે ગાંધીજી છે વિચારથી જીવિત છે બરાબર. તો એ કેના કારણે, તો કીર્તિ, જો એની પાસે કેટલી સંપત્તિ હતી એનાથી લોકો એને યાદ નથી કરતા. કર્ણ છે, તો કર્ણ તો એના દાનવીરતાથી આપણામાં જીવિત છે. આમાં મહાન ચરિત્રો થઈ ગયા એ લોકોને આજે પણ આપણે યાદ કરીએ, આજે પણ આપણે એને એમ કહેવાય કે સન્માનથી જોઈએ, તો એ લોકો કેના કારણે, તો કે કીર્તિ, એમને કરેલા સારા કામ બરાબર એ જીવિત રહે. ફરીથી જોવો, પૈસા સ્થિર નથી, સંપત્તિ સ્થિર નથી, જીવન અને યુવાની સ્થિર નથી, આ સ્થિર અને અસ્થિર બધામાં કીર્તિ એ જ જીવિત છે. માણસની મળેલી કીર્તિ, માણસે કરેલા સારા કામ. ત્યાર પછી ત્રીજો, અહીંયા સ્વભાવની વાત કરી કે દરેક માણસ છે એ પોતે પોતાની પ્રકૃતિ, પોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તન કરે છે. એટલે આપણે ઉદાહરણ આપ્યું, જુઓ, મક્ષિકા વ્રણમ ઈચ્છંતિ. મક્ષિકા એટલે માખ બરાબર, એટલે કે માખી. મક્ષિકા વ્રણમ, માખી ઘા ઈચ્છે છે. વ્રણમ એટલે ઘા, ઘાનો બીજો અર્થ આપણને કંઈક લાગેલું હોય એ જખમ બરાબર. મક્ષિકા વ્રણમ ઈચ્છતિ, માખી છે એ હંમેશા ઘા એટલે વ્રણમ કે જ્યાં લોહી નીકળ્યું હોય આવું ઈચ્છે બરાબર. ધનમ ઈચ્છતિ પાર્થિવા, પાર્થિવા એટલે રાજા, ધન ઈચ્છે. બંને ઉદાહરણ જોવો, તો મક્ષિકા બરાબર, માખી હોય એની બાજુમાં સરસ મજાનું એક ફૂલ પડેલું હોય બરાબર, અને બાજુમાં જ આપણને કંઈક હાથમાં લાગેલું હોય, જખમ હોય, ઘા એ હોય, તો માખી આવીને કેના ઉપર બેસે, તો આપણને જ્યાં લાગ્યું હોય, લોહી નીકળ્યું હોય એના ઉપર આવીને તરત બેસે, એ ફૂલ ઉપર બેસતી નથી, એનો સ્વભાવ છે. એટલે માખી હંમેશા ઘા ઈચ્છે. ધનમ ઈચ્છતિ પાર્થિવા, બરાબર, રાજા છે એ પોતે ધન ઈચ્છે, એની પાસે કેટલું ધન છે આપણને ખ્યાલ છે કે રાજા છે ખૂબ સમૃદ્ધ હોય, છતાં એમ કહેવાય કે બીજા રાજા ઉપર ચડાઈ કરે, શા માટે, તો કે ધન માટે, તો રાજા ધન ઈચ્છે. નીચા કલહ ઈચ્છતી, નીચા એટલે હલકી કક્ષાના વ્યક્તિઓ, નીચ વ્યક્તિઓ ઝઘડો ઈચ્છે. કલહ બરાબર, કોઈની કઈ ભૂલ થઈ હોય તો તરત એની સાથે ઝઘડો કરવો. અને શાંતિ ઈચ્છતી સાધવા, જે સાધુઓ છે, જે સજ્જન માણસ છે એ હંમેશા શાંતિ ઈચ્છે, એ બીજાને ક્ષમા આપે પણ એ ઝઘડો કરે નહીં. જો દરેકનો સ્વભાવ, મક્ષિકા વ્રણમ ઈચ્છતી, માખી ઘા ઈચ્છે, આપણને વાગ્યું હોય કે જખમ ઈચ્છે, ધનમ ઈચ્છતી પાર્થિવા, પાર્થિવ એટલે રાજા ધન ઈચ્છે, નીચા એટલે હલકી વિચારધરણીના લોકો ઝઘડો ઈચ્છે, અને સાધુ સજ્જન માણસ શાંતિ ઈચ્છે છે. અહીંયા સ્વભાવનું મહત્વ દેખાડ્યું છે. ત્યાર પછી ચોથા શ્લોકમાં જોઈએ કે ગાવો ગંધેન પશ્યતિ, બરાબર. ગાય છે એ કેનાથી જુએ, તો કે ગંધ વડે બરાબર. આપણે ખ્યાલ છે કે ગાય છે એ ચારો ચરવા જાય તો એની, એના માટે જે બિન ઉપયોગી હોય, એના માટે ઉપયોગી ન હોય એવો ચારો એ સૂંઘીને એને ખબર પડી છે બરાબર. એટલે એને લાંબુ એને ખ્યાલ જે આવ્યો કેનાથી, તો કે ગાયો ગંધેન પશ્યતિ, ગાયો ગંધ વડે જુએ છે. જુઓ, એને આંખો છે, આંખોથી જુએ, પણ એના માટે યોગ્ય છે કે નહીં બરાબર, આ ખાવા લાયક છે કે નહીં એ સૂંઘીને એને ખબર પડી જાય છે. એટલે ગાયો કેનાથી જુએ છે, ગંધથી. વેદે પશ્યતિ બ્રાહ્મણાહા, અને બ્રાહ્મણો વેદથી જુએ છે બરાબર. બ્રાહ્મણો છે એ જે શિક્ષણ મેળવ્યું હોય, વેદો ભણેલા હોય, અને એના આધારે લોકોનું ભવિષ્ય જુએ બરાબર. આપણને કંઈક તમારા સાથે આટલા સમયમાં આવી રીતે આમ બનશે તો એને કેમ ખબર પડી, તો કે એને મેળવેલું શિક્ષણ વેદ બરાબર, વેદ એટલે એનું જ્ઞાન. બ્રાહ્મણો વેદથી જુએ. ચારે પશ્યંતી રાજન, રાજા કેનાથી જુએ, ચારે એટલે એના જાસૂદ, એના ગુપ્તચર, એનાથી રાજા જુએ બરાબર. રાજા છે એ કંઈ પણ નિર્ણય લે તો એના ઘણા બધા લોકો રાખેલા હોય, જેને આપણે ગુપ્તચર જાસૂસ કહીએ, એ લોકો એને સમાચાર આપે, અને ત્યાર પછી રાજા છે એ નિર્ણય લે. એટલે રાજાને ખબર, રાજા ત્યાં જોવા નથી ગયા, પણ રાજાને કહેવાવાળા ગુપ્તચર એટલે રાજા છે એ ગુપ્તચરથી જુએ છે. અને સક્ષુભ્યામ ઇતરે જના, અને અન્ય લોકો, સામાન્ય બરાબર બધા લોકો છે એ ચક્ષુભ્યામ, અહીંયા બહુવચન છે, બે આંખ વડે જુએ છે. ફરીથી જુઓ, ગાયો ગંધથી જુએ, બ્રાહ્મણો વેદ વડે જુએ, રાજા ગુપ્તચર વડે જુએ, અને સામાન્ય લોકો બે આંખથી જુએ છે.
तो अहीं आपणे काव्य पांच सुभाषित एना चार सुभाषित नो अभ्यास कर्यो। हवे पछीना सुभाषित आपणे आगळ जोईशुं।